અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે ભર ચોમાસે પ્રજાજનોને દર ચાર દિવસે એકવાર પાણી મળે છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા કરોડોના ખર્ચે સબ બનાવે છે, છતાં આયોજનના અભાવે ગ્રામ પંચાયતની ટાંકીઓ સુધી પાણી પહોંચતું નથી અને પ્રજાજનોને તરસે મરવાનો વારો આવ્યો છે. મેઘરજ નગરની 10,000 કરતાં વધુ વસ્તી છે. ગ્રામ પંચાયત દ્વારા નગરજનોને પાણી પૂરું પાડવા ટાંકા પણ બનાવેલ છે, પરંતુ પાણીનો હાલ કોઈ સ્ત્રોત ના હોવાથી પ્રજાજનોને ચાર દિવસે એકવાર પાણી મળે છે. સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા 5 લાખ લીટર પાણીની ક્ષમતાવાળો 2 સંપ અને 2 ઓવરહેડ ટાંકા બનાવ્યા છે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે ગ્રામ પંચાયતની ટાંકી સુધી પાઇપલાઇન પહોંચી નથી. પરિણામે સ્થાનિક જનતા પાણી માટે રાજરપાટ કરી રહી છે. મેઘરજનો ઇન્દિરાનગર વિસ્તાર શ્રમિક વિસ્તાર છે. ત્યાંની મહિલાઓ મજૂરી કામે જવાનું છોડી દઈ આખો દિવસ પાણી પાછળ થઈ લાગે છે. હાલ આ વિસ્તારના રહીશો એક સદગ્રહસ્થ એના બોરમાંથી પોતાનું લાઇટ બિલ બારીને પીવા માટે પાણી આપે છે, ત્યારે આ વિસ્તારના રહીશોએ ZSTV ન્યૂઝ સાથે પોતાની આપવીતી રજૂ કરી હતી. સમગ્ર બાબતે મેઘરજ ગ્રામ પંચાયતના સરપંચને પૂછતા તેઓએ પણ મીડિયા સામે કબૂલ્યું હતું કે અમે દર ચાર દિવસે પાણી આપીએ છીએ. પાણી પુરવઠા વિભાગ દ્વારા 5 લાખ લીટર કેપેસિટીવાળો સંપ બનાવેલ છે, પણ ગ્રામ પંચાયતને પાઇપલાઇનથી જોડી આપી ન હોવાથી હાલ દર ચાર દિવસે પાણી આપીએ છીએ. આમ સરપંચે પોતાનો બચાવ કરી જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. સરકારી તંત્રની એકબીજાને ખો આપવાની લાઈમાં આજે તો જનતા પાણી વગર વલખા મારી રહી છે, ત્યારે સ્થાનિક TDOને પૂછતા તપાસ કરવા કાર્યવાહી કરીશું ના રાગ આલોપ્યો હતો. સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા કરોડોનો ખર્ચ કરી સંપ અને ઓવરહેડ ટાંકા બનાવવામાં આવ્યા છે, છતાં તંત્રની અણઆવડતના આજે તો મેઘરજની જનતા પાણી વગર ટરવરે છે. જયદીપ પાટિયા, ZSTV, અરવલ્લી. સરપંચો સાહેબો બધા એમ કીશી કે તમે પાણી તમને 5 દાડે મળશે, બરાબર? તો અમારે 5 દાડા સુધી શું કરવાનું? અમારા ઘર ગરીબ લોકો હોય, ગરીબ હોય, એમના બજોડે પૈસા ના હોય. આ સરપંચ સભ્યોના ઘરમાં જોઈએ કે બોરસી, બરાબર? સરપંચ સભ્યોના ઘરમાં બોર હોય, અમારે ગરીબ લોકોને ખાવાતું હોય ને, પછી બોરના પાણી ભરવા જાય તો બોર બંધ કરી દે, અમે માટલા લઈ લઈને દોડીએ, બરાબર? અમને અમારે અત્યારે પાણીની ઘણી તકલીફ છે. અમને જેટલું મળે છે 4 દાડે હાલે અમારે લેવા મંજૂર છે, પણ 5-6 દાડે 7 દાડે 8 દાડે અમને પાણી લેવા મંજૂર નથી. અમને જે છે એ બરાબર છે. સરપંચો સભ્ય કહેવા જઈએ હું ભરતા નથી. એ લોકો એમ કીશી તે ઘરે જોઈએ તો અમને વોટ આલો, પણ તમને વોટ આલીને અમે વોટવાળાને પાખણે જઈએ ને, કેના પાખણે જઈએ? પછી એ લોકો એમ કે તમે વોટ લેવા તૈયાર, અમને કોઈ કહેવાનું નહીં. આગળ લખો કેવી અરજીઓ, કેટલી અરજીઓ હાલવાની અમારે કહો, તમે કેટલી અરજીઓ હાલવાની? અમારા ઘરમાં અંદર પાણી જાય છે, આવી નેક કરી છે. નેકમાં અત્યારે હાલ મારા ઘેર આવીને પરિસ્થિતિ આવીને જોઈ લો કે ફોટો તમે પાડી લો. અત્યારે હાલ આજે અમારે પાણી અંદર ઘરમાં લઈ જવાનું કે બાણે પહેલા ઘાઘરો સીવડાવીએ તો નાળું નાખવાનું મૂકીશી, નથી નાખવા એમની પેટ સીવડાવીએ તો ખોલી નાખ જાજરું જવા માટે સીવડાવીએ છીએ, બરાબર? બાખું મેલીએ છીએ. અમારે આજે નેકો પુરાઈ ગઈ, ઘરમાં પાણી લઈ જવાનું? હે, અમે ગરીબ લોકો, બરાબર? અમે ગરીબ લોકો, પૈસો ક્યાંથી લાવીએ? હું જે શેર લાવીએ ને શેર ખાઈએ, બરાબર? હા, મેઘરજ તાલુકામાં પાણીની સમસ્યા મારા ધ્યાન પર આવી છે. આ બાબતે ગ્રામજનો મારફત અને મીડિયા મારફત પણ મને સમાચાર મળે છે. આ બાબતે આપનું ધ્યાન દોરતા મારે જણાવવું છે કે મેઘરજ તાલુકામાં કુલ 70 જેવા બોર કાર્યરત છે. વરસાદ ખેંચાતા ભોગરજ ઊંડા જવાથી, પાણીના તળ ઊંડા જવાથી ગામને પાણીની મુશ્કેલી પડે છે, જેથી આ પ્રશ્ન ઉદ્ભવ પામે છે. આ બાબતે હું જણાવું છું આપને કે ગ્રામ પંચાયત દ્વારા અત્યારે જે 2 સંપ છે SK2ના, 1 સંપ છે મોડલ સ્કૂલની પાસે જેનો સર્વે નંબર છે 71 અને બીજો સંપ છે ગેલી માતાંત્ય, આના તરફથી જો પાણી મળે અમને તો ગ્રામ પંચાયત અને ગામને પૂરતો પાણીનો પુરવઠો મળાયો છે. આ બાબતે સરકારી તંત્ર તરફથી પૂરા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે અને ટૂંક સમયમાં જ આનો અમે નિકાલ લાવશું, જે તંત્ર મારફત ચર્ચા કરી